મોરબીના બાપા સીતારામ ચોકમાં એક ભયાનક ઘટના બની, જેમાં માતા પુત્રી રોડ ઉપર વાહન લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી ડમ્પર અચાનક રોડ ઉપર બેસી જતા ઊંધું પડી જાય છે અને માતા પુત્રી ઉપર પડે છે. ગુજરાતમાં ભૂવા પડવાની સમસ્યા ઓછી થતી નથી, ત્યારે ભૂવામાં પડવાના કારણે અનેક લોકોના અકસ્માત થયા છે અને મોતને પણ ભેટ્યા છે. ત્યારે આજે મોરબીના બાપા સીતારામ ચોકમાં એક ભયાનક ઘટના બની હતી, જેમાં માતા પુત્રી રોડ ઉપર વાહન લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી એક ડમ્પર આવે છે અને આ ડમ્પર અચાનક જ રોડ ઉપર બેસી જતા ઊંધું પડી જાય છે. માતા અને પુત્રી પર પડે છે, જેમાં બંને જણા ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાય છે. જોકે સદનસીબે માતા પુત્રીનો બચાવ થયો હતો. એક વોકડા ઉપર નખાયેલ ધાબુ તોડી ટ્રક ઘૂસી ગયો હતો, ઉપરાંત એક બાઇક પણ દબાઈ ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. થોડા સમય પૂર્વે રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકડા પૂરીને બનાવેલ રસ્તો તૂટી પડતા અનેક લોકો નીચે પટકાયા હતા. આ ઉપરાંત એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું. આવી જ દુર્ઘટના મોરબીમાં થતી અટકી છે. શહેરના બાપા સીતારામ ચોકમાં વોકડા ઉપર પેવર બ્લોક નાખેલ હોય રોડ કોન્ટ્રાક્ટરનો કપચી ભરેલ ટ્રક અંદર ઘૂસી ગયો હતો. આ ઉપરાંત એક બાઇક પણ દબાઈ ગયું હતું. હાલ ટ્રકને બહાર નીકળવાની મથામણ ચાલી રહી છે.